गगन में बहके पवन में हर एक मन में सद्भावना। नमस्कार विद्यार्थी मित्रों, सद्भावना स्कूल अड़वदनी यूट्यूब चैनल में आपनो हार्दिक स्वागत छे। हूँ धवल मकवाण। आपणे वात करीशुं आगळ धोरण 9 प्रस्तावना पूरी करी त्यारबाद हवे आपणे धोरण 9 एक चेप्टर तरफ जवुं छे के गणितनी अंदर प्रकरण नंबर 2 बहुपदीय। बराबर 10 ધોરણમાં બીજું જ પ્રકરણ આવશે બહુપદીઓ, 9 ધોરણમાં બીજું જ પ્રકરણ બહુપદીઓ, ધ્યાન રાખજો। અહીંયા તમે જેટલું બહુપદીની અંદર ડીપમાં જઈ શકશો એટલે કે જેટલો પાયો કમ્પ્લીટ હશે એટલું 10મું ધોરણ ભણવાની સરળતા રહેશે, ધ્યાન રાખજો। રેડી? એટલે આપણે 9મા ધોરણના બહુપદીની અંદર ખાસ ધ્યાન રાખીશું કે કેવી રીતે દાખલા આવે, 6 સ્વાધ્યાય ભણવાના આમાં તમારે, બરાબર અલગ અલગ સૂત્ર આવશે। પહેલું સ્વાધ્યાય તો એકદમ સહેલું જ છે, જેની અંદર તમને ચલ કોને કહેવાય, એની ઘાત કેવી રીતે મળે, એના સહગુણક કેવી રીતે મળે, બરાબર। એટલે અહીંયા આપણે બે વસ્તુ લખીએ કે નંબર 1 પહેલા ચલ જોયું પછી ઘાત જોઈ, બરાબર, પછી ચલના આધારે એના પ્રકાર પાડવાના પછી ઘાતના આધારે પ્રકાર પાડવાના, બરાબર। તો અહીંયા પહેલા સૌ પ્રથમ શરૂઆત કરીએ બહુપદીની અંદર આપણે ચલની વ્યાખ્યા કે ચલ કોને કહેવાય એમ। એટલે કે એબીસીડીના જે તમારા 26 અક્ષર છે તેને ચલ કહેવાય। શું કહેવાય? એબીસીડીના બધા અક્ષરને ચલ કોને કહેવાય વ્યાખ્યા? તો કે એક એવી સંજ્ઞા, જો ચલ એ શું છે, એક એવી સંજ્ઞા છે કે જે શું ધારણ કરીએ કે અલગ અલગ કિંમતો ધારણ કરીએ કે જો, બરાબર, કે જે સંજ્ઞા અલગ અલગ કિંમતો ધારણ કરી શકે તે સંજ્ઞાને શું કહેશું આપણે? ચલ, યાદ રાખજો। રેડી? ચલની વ્યાખ્યા શું? તો કે ચલ અલગ અલગ કિંમતો ધારણ કરી શકે। રેડી? અચલ હંમેશા એક જ હોય પણ ચલ તો અલગ અલગ કિંમતો ધારણ કરી શકે। રેડી? એટલે કે ચલ કોને કહેવાય? તો કે જે સંજ્ઞા અલગ અલગ કિંમતો ધારણ કરી શકે તે સંજ્ઞાને આપણે શું કહેશું? ચલ। ઉદાહરણ તરીકે એક્સ વાય ઝેડ, જો એબીસીડીના આપણે 3 જ અક્ષર લખ્યા, રેડી, પણ એબીસીડીના 26 અક્ષરને શું કહેશું આપણે? ચલ, યાદ રાખજો। રેડી? હવે શીખવા જવાનું છે આપણે ચલના આધારે બહુપદીના પ્રકાર। શું શીખવાનું છે? ચલના આધારે બહુપદીના પ્રકાર। ચલો આપણે ચલના આધારે બહુપદીના પ્રકાર પાડવા હોય, બરાબર, તો ચલના આધારે બહુપદીના પ્રકાર આપણે જે શીખવાના છે એની અંદર મુખ્ય 3 પ્રકાર જોવાના, બરાબર, જેમાં આવશે, સોરી, પદના આધારે પ્રકાર। આ શેના આધારે પ્રકાર પડે છે? પદના આધારે। ચલ તો આપણે જોયો પણ અહીંયા આપણે પ્રકાર પાડવાના મિત્રો ચલના આધારે, સોરી, પદના આધારે। એમાં નંબર 1 પહેલું કે જેને કહેશું એક પદી, જો એના નામમાં જ અર્થ, ધ્યાન રાખજો, બરાબર, નામમાં જ અર્થ આપેલો હોય કે પદ કોને કહેવાય? ચલો, તો કે પદના આધારે તમારે શું કેના પ્રકાર પાડવાના? બહુપદીના। તો એમાં નંબર 1 એક પદી, દ્વિપદી, ત્રિપદી, જો, તો એક પદી કોને કહેવાય? તો એના નામમાં જ આખી વ્યાખ્યા, જો, કે જે બહુપદીમાં પદ કેટલા હોય? માત્ર 1। તો વ્યાખ્યા લખીશું કે જે બહુપદીમાં કેટલા પદ હોય? માત્ર 1 જ પદ હોય તેને શું કહેશું આપણે? એક પદી। તેને એક પદી કહે છે। રેડે? આ વ્યાખ્યા આપણે યાદ રાખશું, બરાબર, પદના આધારે પ્રકાર પાડતો હોય કે જે બહુપદીમાં પદની સંખ્યા કેટલી હોય? માત્ર 1 જ, એને આપણે કેવી બહુપદી કહેશું? એક પદી। ઉદાહરણથી સમજીએ તો ઝડપી ખ્યાલ આવે કે આના ઉદાહરણ કેવા હોય, તો કે 2x આપેલા હોય, 4y આપેલા હોય, બરાબર, અથવા તો 3x² આપેલો હોય, એટલે આવા ઘણા બધા ઉદાહરણ આપી શકાય કે જેની અંદર માત્ર 1 જ પદ હોય, બરાબર। પછી આગળ વાત કરશું દ્વિપદી। દ્વિપદી એટલે એમાં પદની સંખ્યા ખરી પણ દ્વિ એટલે કેટલી? 2। કે જે બહુપદીમાં પદની સંખ્યા 2 હોય, વ્યાખ્યા લખવાની કે જે બહુપદીમાં કોની સંખ્યા? પદની સંખ્યા, એટલે કે જે બહુપદીમાં 2 પદ હોય એને આપણે શું કહેશું? દ્વિપદી, એટલે કે તેને દ્વિપદી કહે છે, બરાબર। આ પદની સંખ્યા આધારિત 3 પ્રકાર પાડવાના, ચલો એના ઉદાહરણ જોવા હોય આપણે, બરાબર, તો એના ઉદાહરણની અંદર સૌ પ્રથમ લખીશું આપણે 4x + 1, ચલો, કે જેની અંદર એક પદ કયું? 4x, બીજું પદ કયું? 1, સરવાળાથી છૂટા પાડેલા આ 2 પદ, રેડી, એટલે આને કહેવાય દ્વિપદી, કેમ કે એમાં કેટલા પદ? 2। બીજું લખીશું આપણે કે x² + x, જો આમાંય કેટલા પદ? 2। પહેલું પદ કયું? તો કે x² બીજું પદ કયું? તો કે x। આગળ હજી એક ઉદાહરણ આપવું હોય તો કે y-1, આમાં પણ કેટલા પદ? 2। ખ્યાલ આવ્યો? એ
એટલે કે જે બહુપદીની અંદર પદની સંખ્યા કેટલી હોય બે એને આપણે શું કહેશું દ્વિપદી. હવે આગળ ત્રીજો પ્રકાર જોઈએ ત્રિપદી એટલે પદની સંખ્યા ત્રિ એટલે કેટલી તો કે ત્રણ બરાબર એના નામમાં જ વ્યાખ્યા છે તો લખીશું અહીંયા કે જે બહુપદીમાં પદની સંખ્યા આ લખી દેવાનું કે જે બહુપદીમાં ત્રણ પદ હોય કેટલા પદ હોય હા તો તેને આપણે શું કહેશું વિદ્યાર્થી મિત્રો ત્રિપદી તો તેને ત્રિપદી કહે છે એટલે કે જેમાં પદની સંખ્યા કેટલી હોય ત્રણ એને ત્રિપદી પદની સંખ્યા બે હોય તો દ્વિપદી અને પદની સંખ્યા માત્ર એક જ હોય તો એક પદી રેડી ચલો ત્રિપદીના ઉદાહરણ જોઈએ તો ઉદાહરણની અંદર એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ એક લખીએ ચલો આની અંદર ત્રણ પદ છે આ પહેલું પદ આ બીજું પદ ને આ ત્રીજું પદ એટલે આને કેવી કહેવાય ત્રિપદી કહેવાય આગળ વાત કરીએ આપણે કે ટુ વાય નો સ્ક્વેર પ્લસ થ્રી વાય પ્લસ ફાઈવ આમાંય ત્રણ પદ પહેલું પદ ટુ વાય નો વર્ગ બીજું પદ ત્રણ વાય અને ત્રીજું પદ પાંચ વગેરે આવા ઘણા બધા ઉદાહરણ આપી શકાય ખ્યાલ આવ્યો તો અહીંયા આપણે પહેલું જ બહુપદીની અંદર પદના આધારે ત્રણ પ્રકાર જોયા પણ આનો બહુ ખાસ ઉપયોગ નહીં થાય ધ્યાન રાખજો જે તમારે શીખવાનું હોય ખાસ હવેનો ટોપિક બરાબર કે ઘાત કોને કહેવાય અને બહુપદીના ઘાતના આધારે કેટલા પ્રકાર પાડી શકાય આ વસ્તુ તમારે ખાસ શીખવાની બરાબર તો વ્યાખ્યા જોઈએ પહેલા કે ઘાત કોને કહેવાય ચલો તો જો યાદ રાખજો ઘાત હંમેશા બહુપદીને હોય કોઈ એક પદને તો હંમેશા ઘાતાંક હોય કોઈ સ્વતંત્ર પદને શું હોય હંમેશા ઘાતાંક બરાબર પણ આખી બહુપદીની વાત કરો ને તો બહુપદીને ઘાત હોય ઉદાહરણથી તમને સમજાવું જો કે બે વાય નો વર્ગ એટલે આ બે હે ને એને વાય નો શું કહેવાય ઘાતાંક કહેવાય સમજો આ જે નીચે લખ્યું હોય એને આધાર કહેવાય આ ઉપર લખે એને ઘાતાંક કહેવાય અને જે આગળ હોય એ આની સાથે સાથે ગુણેલો એટલે એને કહેવાય સહગુણક બરાબર આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાનું કોઈ એક પદને હંમેશા ઘાતાંક હોય પણ આખી બહુપદી લો ને તો આખી બહુપદીને ઘાત હોય શું હોય બહુપદીને ઘાત તો શું કીધું જો કે બહુપદીની અંદર સમજો ખાસ આ એક વસ્તુ તમારે ખાસ શીખવાની કે ઘાત રહીને એ હંમેશા કોને હોય ચલને હોય ઘાત કોને હોય ચલ ચલ એટલે એબીસીડીના અક્ષર રેડી કે કોઈ પણ ઘાતની તમે વાત કરો ઘાત હંમેશા ચલની હશે જ્યારે જ્યારે તમારે ઘાત જોવી હોય ત્યારે રકમની અંદર એબીસીડીના અક્ષર ગોતવાના કેમ તો કે એબીસીડીના અક્ષરને ચલ કહેવાય બરાબર એટલે કે બહુપદીની અંદર જે તમને પદ આપેલા હોય એમાં ચલનો શું ગોતવાનો મહત્તમ ઘાતાંક આ ખાસ યાદ રાખજો શું ગોતવાનો તમારે ચલનો મહત્તમ ઘાતાંક મહત્તમ એટલે વધુમાં વધુ મોટામાં મોટો એમ બરાબર તો કે મહત્તમ ઘાતાંક એટલે કે ઉપર રહેલી કિંમત બરાબર કે બાકી બહુપદી આપી હોય એનો મહત્તમ શું ગોતવાનો ઘાતાંક એને બહુપદીની શું કહેવાય ઘાત કહેવાય યાદ રાખજો રેડી એટલે કે આખી બહુપદી આપી હોય એમાં તમને ચાર કે પાંચ પદ આપેલા હોય એ ચાર કે પાંચ પદમાંથી સૌથી મોટામાં મોટો ઘાતાંક ગોતવાનો એ સૌથી મોટા મોટા ઘાતાંકને તમારી બહુપદીની શું કહેવાય ઘાત કહેવાય ખ્યાલ આવ્યો ઉદાહરણથી સમજીએ તો તમને ઝડપથી ખ્યાલ આવશે એક ઉદાહરણ લઉં ધ્યાન આપજો ચલો કે ઉદાહરણથી લખવું હોય કે ઉદાહરણ તરીકે બરાબર આ એક બહુપદી આપી હોય ચલો કે એક્સ વર્ગ પ્લસ એક્સ પ્લસ બે ચલો હવે આમાં તમને એમ કે આ બહુપદીની ઘાત જણાવો તો બહુપદીની ઘાત માટે આ મગજમાં ફિટ રાખવાનું મહત્તમ ઘાતાંક ગોતવાનું અને ઘાતાંક કોને હોય તો કે ચલને હોય અને ચલ એટલે કોણ તો કે એબીસીડીના અક્ષર અહીંયા જોઈ લો એબીસીડીના અક્ષર દેખાય છે તો કે હા એક્સ બે વખત દેખાય અહીંયા કાંઈ ન હોય તો એક ઘાત હોય અહીંયા બે ઘાત હોય આ ખાસ યાદ રાખજો હજી તમને આગળ સમજાવું કે બગડાની બાજુમાં કાંઈ નથી લખ્યું એટલે અહીંયા એક્સની ઝીરો ઘાત હોય આ દરેકે યાદ રાખવું ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર નથી હોતી કે કોઈ પણ ચલ હોય ને એ ચલની તમે કેટલી ઘાત લખો ઝીરો આનો જવાબ એક આવે આ મગજમાં ફિટ કરી દેવાનું તમે બરાબર કે કોઈ પણ ચલની ઝીરો ઘાતનો જવાબ કેટલો આવે એક આવે ખ્યાલ આવ્યો એટલે કે અચળ પદ આ બેરિયન એને અચળ પદ કહેવાય કે અચળ પદ કોનો સહગુણક તો કે એક્સની ઝીરો ઘાતનો બરાબર એટલે કે કોઈ પણ ચલની ઝીરો ઘાતના સહગુણકને શું કહેવાય અચળ પદ એટલે અહીંયા ઝીરો ઘાત છે અહીંયા એક ઘાત છે અહીંયા બે ઘાત છે ચલો શું જોવાનું ઘાત નક્કી કરવી છે મારે બહુપદીની તો બહુપદીની ઘાત માટે એબીસીડીના અક્ષર જોઈ લો બરાબર ત્રણ વખત એનો મહત્તમ ઘાતાંક મહત્તમ એટલે મોટામાં મોટો ઘાતાંક ચલો તો મોટામાં મોટો ઘાતાંકમાં તો ઝીરો એક અને બે છે
એમાં મોટા મોટું કોણ તો કે બે, એનો મતલબ આ બહુપદીની ઘાત કેટલી આવશે? બે. ખ્યાલ આવ્યો? શું ચેક કરવાનું ઘાત માટે? હજી એક ઉદાહરણ સમજાવું, ધ્યાન આપજો બરાબર. કે બહુપદી તમને આવી રીતે આપેલી હોય, એક્સ ઘન પ્લસ એક્સ ની આઠ ઘાત પ્લસ ચાર વાય નો વર્ગ પ્લસ નવ. ચલો એમ કે આમાં આની ઘાત નક્કી કરો, ગોતો એબીસીડી ના અક્ષર બરાબર. ચલો એબીસીડી ના અક્ષર ગોતવા હોય તો ત્રણ આપેલા છે, એનો ઘાતાંક જુઓ, અહીંયા ત્રણ, અહીંયા આઠ, અહીંયા બે. ઘાતાંક ખરો પણ કેવો ઘાતાંક? મહત્તમ. મહત્તમ નો મતલબ થાય મોટામાં મોટું. તો ત્રણમાં મોટા મોટા કોણ? તો કે આઠ. માટે આપેલ બહુપદીની ઘાત કેટલી થાય? આઠ. યાદ રાખજો, આવડશે હવે. એટલે બહુપદીની ઘાત નક્કી કરવા માટે બીજું કાંઈ નથી જોવાનું, જે જે ઉપર ઘાત આપેલી એમાં સૌથી મોટા મોટી ઘાતને શું કહેવાય? ઘાત, સોરી, મહત્તમ મોટા મોટા ઘાતાંકને શું કહેવાય? બહુપદીની ઘાત. એને એટલે કે ઘાત હંમેશા આખી બહુપદીને હોય, ઘાતાંક હંમેશા કોઈ પણ એક પદને હોય. આ ખાસ યાદ રાખજો, ઘાત ઘાતાંકનો ફેરફાર. એને ચલો હવે આપણે ઘાતના આધારે બહુપદીના પ્રકાર પાડવા જવા, ધ્યાન આપજો બરાબર. કે ઘાતના આધારે બહુપદીના કેટલા પ્રકાર પાડી શકાય? ચલો તો અહીંયા લખીશું કે ઘાતના આધારે બહુપદીના પ્રકાર બરાબર. ઘાતના આધારે કોના પ્રકાર? તો કે બહુપદીના. ચલો ઘાતના આધારે જ્યારે બહુપદીના પ્રકાર પાડવા હોય તો એમાંનો નંબર એક પહેલો જ પ્રકાર કે જેને આપણે બોલશું એક ઘાત, અથવા આનું બીજું નામ એ એક ઘાત શબ્દનો ઉલ્લેખ બહુ ઓછો થાય છે, હવે જે શબ્દ લખું એનો ઉલ્લેખ વધારે થાય. એક ઘાતની જગ્યાએ જનરલી આ શબ્દનો ઉપયોગ કરેલો હશે, સુરેખ, એનું બીજું નામ એક ઘાત. રેડી? પહેલો જ પ્રકાર સમજીએ આપણે કે એક ઘાત બહુપદી કોને કહેવાય? જો એના નામમાં જ અર્થ, જે બહુપદીની ઘાત કેટલી હોય? એક. રેડી? એને કેવી બહુપદી કહેશું? એક ઘાત. વ્યાખ્યા લખીએ કે જે બહુપદીની ઘાત કેટલી હોય? એક હોય, તેને શું કહેવાય? તો કે એક ઘાત અથવા સુરેખ બહુપદી કહે છે, તેને એક ઘાત અથવા તો સુરેખ બહુપદી કહે છે. ચલો ખ્યાલ આવ્યો? અહીંયા ઘાતની વાત થાય, ધ્યાન રાખજો. બહુપદીની ઘાત કેટલી હોય? એક. શું કહેવાય એને? સુરેખ. ચલો ઉદાહરણ સમજીએ એટલે ઝડપી ખબર પડે તમને. કે ઉદાહરણ તરીકે બહુપદીની અંદર લખશું આપણે બે એક્સ વત્તા એક વાય ઓછા બે અને ત્રણ ઝેડ પ્લસ એક. આ ત્રણ ઉદાહરણ લખ્યા, એમાં જો ઘાત જોવાની છે. રેડે? તો ઘાત કોને હોય? તો કે ચલને હોય. ચલ એટલે એબીસીડીના અક્ષર. જોઈ લો, ત્રણ એબીસીડીના અક્ષર હે. બધાની ઘાત ચેક કરો, એક એક એક. એનો મતલબ એવો થયો કે આપેલ ત્રણેય બહુપદી કેવી બહુપદી થશે? સુરેખ અથવા તો એક ઘાત. ખ્યાલ આવ્યો? ચલો હવે આના પછી આપણે આનું પ્રમાણિત સ્વરૂપ પણ યાદ રાખવાનું, કેમ કે પ્રમાણિત સ્વરૂપ પરથી તમે કોઈ પણ બહુપદી નક્કી કરી શકો બરાબર. એટલે એનું પ્રમાણિત સ્વરૂપ પણ આપણે લખીશું અહીંયા, કે પ્રમાણિત સ્વરૂપ માટે અહીંયા લખશું પી ઓફ એક્સ. હવે આ શબ્દ નવો આવ્યો ને, પી ઓફ એક્સ, કે આને શું કહેવાય? શું આ પી ઓફ એક્સ? તો કે અંદર જે લખેલો હોય એને ચલ બોલાય, અને બહાર લખ્યો મેં પી. પી કેમ લખ્યો? બીજો એક એબીસીડી નો અક્ષર કેમ નથી લખ્યો? પી જ લખવાનું કારણ શું? બહુપદીને અંગ્રેજીની અંદર પોલીનોમિયલ બોલાય. શું બોલાય? પોલીનોમિયલ્સ. એટલે થાય બહુપદીઓ, એનો પહેલો અક્ષર પી લીધો, ધ્યાન રાખજો. નહીં તો એબીસીડીના છવ્વી અક્ષર હતા, બીજો એક અક્ષર નથી લીધો મેં. પી જ લેવાનું કારણ એક કે પોલીનોમિયલ એટલે શું થાય? બહુપદીઓ, એનો પહેલો અક્ષર પી લીધો, એટલે આને બોલાય પી ઓફ એક્સ. શું કહેવા માંગે? એક્સ ચલમાં બહુપદી. પી ઓફ એક્સ ને કહેવાય એક્સ ચલમાં બહુપદી. રેડી? એટલે પી ઓફ એક્સ જ્યાં જ્યાં લખેલા તમારે સમજવાનું કે બહુપદીની નિશાની દર્શાવે. રેડી? એટલે આને બોલાય શું? તો કે એક્સ ચલમાં બહુપદી. ખ્યાલ આવ્યો? હવે પી ઓફ એક્સ લખેલા અહીંયા આપણે પ્રમાણિત સ્વરૂપ લખીએ, ધ્યાન આપજો બરાબર. સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ લખવું હોય તો તમને ખબર જ છે કે સુરેખ બહુપદીમાં એક ઘાત આવે, આ એક ઘાત, એના સહગુણકને એ કહી દઈ, પાછળ અચળ પદ હશે એને બી કહી દઈ. રેડી? શરત એક કે એ ક્યારેય ઝીરો નહીં હોય, ધ્યાન રાખજો. એનું કારણ શું? એ ઝીરો ન હોય. જો એની કિંમત ઝીરો આવે તો ઝીરોનો એક્સની સાથે ગુણાકાર કરો ને તો આ પદ નીકળી જાય.
અને આ પદ નીકળી જાય ખાલી અચળ પદ જ વધે તો અચળ પદ ને કઈ એક ઘાત કે સુરેખ બહુપદી કહેવાય નહીં રેડી માટે આપણે યાદ રાખશું કે આ પ્રમાણિત સ્વરૂપ ખરું પણ એની કિંમત ઝીરો ન હોય ત્યારે રેડી અને એની અંદર આવેલા બે ચલ એ અને બી શેમાંથી લેવાના બિલોંગ્સ ટુ આર માંથી આર એટલે વાસ્તવિક સંખ્યાનો ગણ રેડી ચલો હવે એક ઘાત પછી આગળ આપણે બીજો પ્રકાર જોઈએ બીજા પ્રકારનું નામ છે દ્વિઘાત એનું બીજું કોઈ નામ નથી ધ્યાન રાખજો એક ઘાતના જ બે નામ હે એક ઘાત અથવા સુરેખ પણ જનરલી આ શબ્દનો જ ઉલ્લેખ કરેલો હશે એક ઘાતનો ઉલ્લેખ લગભગ ક્યાંય નહીં કરેલો રેડે ચલો હવે આગળ વાત કરીએ આપણે દ્વિઘાત તો વ્યાખ્યામાં ખાલી એકડો દેખાય બગડો કરી નાખવાનો કે જે બહુપદીની ઘાત બે હોય તેને દ્વિઘાત બહુપદી કહે છે એટલે અહીં લખીશું કે જે બહુપદીની ઘાત કેટલી હોય બે હોય તેને કેવી બહુપદી કહેવાય તો કે દ્વિઘાત તેને દ્વિઘાત બહુપદી કહે છે ચલો દ્વિઘાત બહુપદી લખીએ તો એના ઉદાહરણ લખીએ એક બે એટલે તમને ખ્યાલ આવે કે દ્વિઘાત બહુપદી હકીકતમાં હોય કેવા સ્વરૂપને ચલો તો પહેલું ઉદાહરણ લખીશું આપણે કે એક્સ વર્ગ પ્લસ એક્સ પ્લસ વન આમાં જોઈ લો ચલ બે ઘાત જોવાની છે ને તમારે ઘાત માટે પદના ચલ ગોતવાના આ બે ચલ એ એમાં ઘાત જોવો તો અહીંયા બે ઘાત અહીંયા એક ઘાત મોટી ઘાત કેટલી બે એટલે આને કેવી બહુપદી કહેવાય દ્વિઘાત પછી આગળ બીજું ઉદાહરણ લખીએ વાય સ્ક્વેર ઓછા બે એવું જરૂરી નથી ધ્યાન રાખજો કે દ્વિઘાત બહુપદીને ત્રણ પદ હોવા જ જોઈએ બરાબર એકાદ પદ હોય પણ એ ઝીરો સ્વરૂપે હોય જે આપણને દેખાતું ન હોય પણ હોય તો ખરું એટલે કે આમાં ત્રણ પદ જો બે ઘાત એક ઘાત અને અચળ પદ આમાં બે ઘાત પછી ડાયરેક્ટ અચળ પદ આપેલું એટલે એક ઘાત વાળું પદ ન હોય તો ચાલે હો એવું જરૂરી નથી કે ત્રણ પદ અહીંયા હોવા જ જોઈએ આપણે તો એટલું ધ્યાન રાખવાનું કે આપેલ બહુપદીમાં ચલની ઘાત બે દેખાય હે એને દ્વિઘાત બહુપદી કહેવાય પછી એક પદ હોય તોય ભલે બે પદ હોય તો ભલે ત્રણ પદ હોય તોય ભલે પદ આરે આપણે કાંઈ લેવા દેવા નથી ઘાતના આધારે પ્રકાર પડે ધ્યાન રાખજો એટલે આપણે તો ખાસ ઘાત જોવાની કે ચલની ઘાત બે દેખાય ને એટલે એને શું કહેવાય બહુપદી દ્વિઘાત કહેવાય ખ્યાલ આવ્યો ચલો આગળ હજી એક ઉદાહરણ લખીએ કે ત્રણ ઝેડ નો વર્ગ વત્તા ચાર ઝેડ વત્તા એક ચલો આમાંય ચલની ઘાત બે દ્વિઘાત બહુપદી કહેવાય પ્રમાણિત સ્વરૂપ લખીએ આપણે આનું તો કે પ્રમાણિત સ્વરૂપની અંદર ચલો શું લખશું પી ઓફ એક્સ પોલિનોમિયલ ઓફ એક્સ એટલે કે એક્સ ચલમાં બહુપદી પ્રમાણિત સ્વરૂપમાં પહેલા બે ઘાતવાળું પદ આવે એના સહગુણકને એ કહી દઈ ત્યારબાદ એક ઘાતવાળું પદ આવે એના સહગુણકને બી કહી દઈ છેલ્લે અચળ પદ આવે એને કહી દેવાનું સી આમાં પણ બે ઘાતનો સહગુણક એટલે કે એ નોટ ઇક્વલ ટુ ઝીરો આવશે અને એ બી સી લેવાના શેમાંથી લેવાના તો કે બિલોંગ્સ ટુ આરમાંથી ખ્યાલ આવ્યો એટલે કે આમાં એ નોટ ઇક્વલ ટુ કેમ ઝીરો તો કે એની કિંમત જો ઝીરો હશે તો અહીંયા બે ઘાતવાળું પદ નીકળી જશે જો અને જેવું બે ઘાતવાળું પદ નીકળે તો પાછળ આ પદ નીકળી જાય તો સુરેખ બહુપદી થઈ જાય જો સમજાય માટે યાદ રાખવાનું કે અહીંયા તો ચલની ઘાત એક થઈ જાય તો સુરેખ થઈ જાય આપણે તો દ્વિઘાત બહુપદી જોઈએ એટલે એક્સ વર્ગનો સહગુણક મતલબ કે એની કિંમત ક્યારે પણ ઝીરો હોવી જોઈએ નહીં રેડી તો આપેલ બહુપદી આવી બહુપદીને કેવી બહુપદી કહેશું આપણે દ્વિઘાત આગળ છેલ્લો પ્રકાર જોઈએ નંબર ત્રણ ત્રિઘાત બહુપદી ચલો ત્રિઘાત બહુપદી કોને કહેવાય તો કે જે બહુપદીમાં ચલની ઘાત કેટલી હોય ત્રણ તો અહીંયા લખવાનું કે જે બહુપદીની ઘાત કે જે બહુપદીની ઘાત બે ની જગ્યાએ કેટલી હોય તો કે ત્રણ હોય તેને ત્રિઘાત બહુપદી કહે છે આને શું કહેવાય ત્રિઘાત બહુપદી ચલો એના ઉદાહરણ જોઈએ તો કે ઉદાહરણની અંદર એક્સ નો ઘન વત્તા એક્સ નો વર્ગ વત્તા એક્સ વત્તા એક એટલે ચાર પદ હોય ત્રણ ઘાત બે ઘાત એક ઘાત છેલ્લે અચળ પદ જો ચલની ઘાત ત્રણ દેખાય તો કે હા તો આને ત્રિઘાત બહુપદી કહેવાય આગળ વાત કરીએ આપણે કે વાય નો ઘન વત્તા વાય નો વર્ગ વત્તા એક આમાં જો ચલની મોટામાં મોટી ઘાત ત્રણ દેખાય તો કે હા તો આને ત્રિઘાત બહુપદી કહેવાય ખ્યાલ આવ્યો પછી છેલ્લે લખશું કે એક્સ ઘન માઇનસ બે પદ સાથે લેવા દેવા નથી કોઈ મગજમાં એવું ફિટ નથી કરી નાખવાનું ત્રિઘાત બહુપદીને ચાર પદ હોય જ ના એવું ન હોય ઘાતના આધારે પ્રકાર પડે હે એટલે આપણે બહુપદીની ઘાત જ જોવાની હોય બરાબર પદ સાથે કાંઈ લેવા દેવા નથી ખ્યાલ આવશે
चलो रेडी एनु प्रमाणित स्वरूप जोई लईए के त्रिघात बहुपदी नु प्रमाणित स्वरूप तो के त्रिघात बहुपदी ना प्रमाणित स्वरूप में शरूआत लखशु पी ऑफ एक्स एटले के एक्स चल में बहुपदी पहला तीन घात आवे एना सहगुणक ने ए कही देवाय त्यार पछी बे घात आवे एना सहगुणक ने बी कही देवाय त्यार पछी एक घात आवे एना सहगुणक ने सी कहेवाय अने छेले डी रे तो आ थई गयुं प्रमाणित स्वरूप ए नॉट इक्वल टू जीरो अने चारे चार सहगुणक बिलोंग्स टू आर एटले के अहींया पण ए जीरो न होय ए जीरो होय तो तीन घात वाळुं पद निकली जाय तो आ बहुपदी द्विघात थई जाय आपणे जोई हे त्रिघात बहुपदी तो याद राखीशुं के एक्स घननो सहगुणक क्यारे जीरो होवो जोईए नहीं चलो याद रहेशे आटलुं पदना आधारे त्रण प्रकार एक पद होय तो एक पदी बे पद होय तो द्विपदी तीन पद होय तो त्रिपदी घातना आधारे घातनी व्याख्या तो के बहुपदी में चलना महत्तम घातांक ने घात कहेवाय बराबर जेमा एक घात होय एने सुरेख कहेवाय एनु प्रमाणित स्वरूप एक्स प्लस बी ए नॉट इक्वल टू जीरो बे घात होय एने द्विघात बहुपदी कहेवाय एनु प्रमाणित स्वरूप एक्स वर्ग प्लस बी एक्स प्लस सी अने जेमा त्रण पद होय एने त्रिघात कहेवाय एनु प्रमाणित स्वरूप एक्स नो घन वत्ता बी एक्स नो वर्ग वत्ता सी एक्स प्लस डी ख्याल आवशे तो आपणे बहुपदी नी खाली सामान्य माहिती जोई ध्यान राखजो बराबर जो तमने आ याद हशे तो पहेलू स्वाध्याय एटले के स्वाध्याय 2.1 ए आखे आखू आवडशे ख्याल आव्यो એટલે આ નોંધ તમારે તમારી પાકી બુકની અંદર લખી દેવાની છે બરાબર આવતા લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 2.1 ચાલુ કરીશું